જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. નરાધમે લલચાવી ફસાવીને 13 વર્ષની માસૂમ સગીરા સાથે દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વાસના લોલુપ નરાધમ યુવકે 50 કે 100 રૂપિયા આપી 3 મહિનાથી સગીરા સાથે બદકામ કરતો હતો. સગીરા ગર્ભવતી બની જતા નરાધમના પાપ પરથી પડદો ઉઠવા પામ્યો છે. સુરતને શર્મસાર કરતી ફરી એક ઘટના સામે આવી છે. વાત એમ છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક નરાધમે માત્ર 13 વર્ષની પાડોશીની સગીરાની અસલી વિડીયો બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમ બાળાને 50-100 રૂપિયા આપી છેલ્લા 3 મહિનાથી હવસનો શિકાર બનાવતો હતો. જોકે બાળા ગર્ભવતી થતાં નરાધમનો પાપ છાપરે ચઢીને પોકારી ઉઠ્યો છે. હાલ પોલીસે નરાધમ આલમગીરી મિયા અલીફ ખાન પઠાણની ધરપકડ કરી છે. તો પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે સિવિલ પણ મોકલાઈ છે. શ્રમજીવી પરિવારની સગીરા 5 બહેનો અને 1 ભાઈમાં મોટી છે. પિતા 48 વર્ષ છે, જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આરોપી નરાધમ પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે. અચાનક 13 વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુખાવું પડતા માતાએ પૂછપરછ કરી હતી. તેમાં માસૂમ સગીરાએ તમામ હકીકત જણાવી દીધી હતી. તેથી પરિવારે જહાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી. પરિવારની ફરિયાદને પગલે પોલીસે હવસખોર પાડોશી આલમગીરી મિયા અલીફ ખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી આલમગીરી અને તેની પત્ની શાકભાજીની લારી ચલાવે છે. અઠવાડિયાના 2 દિવસ આલમગીરી બહાનું કાઢી પત્નીને શાકભાજી વેચવા મોકલી દેતો હતો. ત્યારબાદ પીડિત સગીરાની બહેનપણીનો સંપર્ક કરી સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ જો કોઈને વાત કરી છે તો તારા માતા પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી 50-100 રૂપિયા પણ આપતો હતો. જે રૂપિયા બહાર રાહ જોતી બહેનપણી પીડિત સગીરા પાસેથી લઈ લેતી અને કહેતી આપશે નહીં તો તારા ઘરે જાણ કરી દઈશ. આવી રીતે આ ઘટનાની વાસ્તવિકતા હાલ સામે આવી છે. મેડિકલ ચેકઅપ બાદ તમામ પુરાવા સાથે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.